અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક જ ડૉક્ટર, સીએસસીમાં એક જ ડૉક્ટર ઘણા સમયથી સેવાઓ આપી રહ્યા છે. એક જ ડૉક્ટરથી તમામ પ્રકારના રોગ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકોને, આજુબાજુના વિસ્તારના લોકો જે સીએસસી સેન્ટરમાં દવાખાને આવે છે તેમને હાલાકી ભોગવવી પડે છે. અવારનવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોય તેવું લાગી રહ્યું છે. એક જ ડૉક્ટરની નિમણૂકી કરવામાં આવી છે ત્યારે અન્ય ડૉક્ટરોની નિમણૂકી કરવામાં આવી નથી. આ વિસ્તારના કોંગ્રેસના જિલ્લાના ઉપનેતા સૈયદ તકીશા બાવા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સીએસસી હોસ્પિટલની જે પરિસ્થિતિ છે તેમણે તે રજૂ કરી હતી. આગામી સમયમાં ડૉક્ટરની નિમણૂકી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. એક તરફ સરકાર દ્વારા મા અમૃતમ કાર્ડ જેવા અનેક સ્વાસ્થ્યની યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે, પરંતુ તે પ્રમાણે જાહેરાત જે પ્રમાણે કરવામાં આવે તે પ્રમાણે સ્ટાફ, નર્સનો સ્ટાફ અને ડૉક્ટરનો સ્ટાફ દવાખાનામાં હોતો જ નથી. તો જે યોજના જાહેર કરવામાં આવી અને સરકારી દવાખાનામાં જે સારવાર મળવી જોઈએ, પ્રાથમિક સેવાઓ મળવી જોઈએ, પ્રાથમિક સ્વાસ્થ્ય સુધરે તેવા પ્રયાસ કરવામાં આવે તેવું હોવું જોઈએ, પરંતુ જો ડૉક્ટર જ ન હોય તો પછી ક્યાંથી સેવા મળવાની છે. ત્યારે એક જ ડૉક્ટરથી ચાલતું આ નલિયાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, સીએસસી સેન્ટર છે, અને આ સીએસસી સેન્ટરમાં લોકો પડી રહી છે. હાલાકી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સરકાર એક તરફ મોટી મોટી વાતો કરે છે, મોટા મોટા તાયફા કરે છે, હકીકત કંઈક અલગ જ જોવા મળતી હોય છે. અત્યારે હાલમાં આઝાદીના અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, બીજી તરફ વંદે ગુજરાત રથ કાઢવામાં આવી રહ્યો છે, 20 વર્ષનો વિકાસ રથ પણ કાઢવામાં આવી રહ્યો છે. પરંતુ આ સામાન્ય પ્રાથમિક સુવિધા ડૉક્ટર હોવા જોઈએ, નલિયા એ મુખ્ય મથક છે, ત્યારે આ રૂરલ હોસ્પિટલ છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અને આખા આવડા મોટા કેન્દ્રમાં માત્ર એક જ ડૉક્ટર સેવા આપતો હોય તો દર્દીઓ ક્યાંથી આવે? માટે દર્દીઓને ખાનગી દવાખાનામાં સારવાર લેવા માટે જવું પડે છે, એટલે કે નાણાં અને સમય બંને બગડે છે અને ગરીબ દર્દીઓને તેની સેવાનો લાભ પણ મળતો નથી. આમ ગુજરાતની અંદર આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં ન આવતી હોય જેને લઈને ડૉક્ટરોની અછત જોવા મળી રહી છે, ત્યારે નર્સોની પણ અછત જોવા મળી રહી છે, અલગ અલગ મેડિકલ સ્ટાફની પણ અછત જોવા મળી રહી છે, જેને લઈને દર્દીઓને પૂરતા પ્રમાણમાં સારવાર મળતી નથી. ત્યારે સીએસસી સેન્ટર જો બનાવવામાં આવ્યું હોય ત્યાં પૂરતા પ્રમાણમાં ડૉક્ટર, પૂરતા પ્રમાણમાં દવાઓ ઉપલબ્ધ હોય તો જ તેનો મિનિંગ સરે છે. એક કહેવત છે કે જ્યાં સુધી કૂવામાં પાણી હોય ત્યાં સુધી જ મળે, કૂવામાં ન હોય પાણી તો હવાળામાં ક્યાંથી આવવાનું છે? એટલે કે કહેવાનો મતલબ એ છે કે જો ડૉક્ટર જ ન હોય તો દર્દીઓ ક્યાંથી આવવાના? એક જ ડૉક્ટર હોય તમામ પ્રકારના કાન, આંખ, નાક, હાથ, પગ એવા તમામ પ્રકારના જે હાર્ડવેર જેવા અનેક ડૉક્ટરો હોવા જોઈએ, પરંતુ તે પ્રમાણે ડૉક્ટરો ન હોય તો પછી દર્દીઓ કેવી રીતે આવી શકે દવાખાનામાં? ન્યુરોલોજીથી લઈને એસ્ટ્રોલોજીથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ મળે તો જ દર્દીઓ દવાખાનામાં આવે, પરંતુ સરકારની યોજના માત્ર પેપર પર અને ડબલ એન્જિનની સરકાર માત્ર પેપર પર જ જોવા મળી રહી છે, હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે. આપ જે નિહાળી રહ્યા છો તે અબડાસાનું મુખ્ય મથક છે આ નલિયા, અને આ નલિયાનું છે સામૂહિક આરોગ્ય કેન્દ્ર. આવડું મોટું આરોગ્ય કેન્દ્ર હોય, સુલભ સુવિધાઓ હોય, પરંતુ જો ડૉક્ટર જ ન હોય તો પછી ક્યાંથી દવા થવાની છે? એક ડૉક્ટર હોય તો તમામ પ્રકારના રોગો કેવી રીતે દૂર કરી શકે? બીજી રીતે કહીએ તો 1-8 ધોરણની શાળા હોય ને એક એક શિક્ષક ભણાવે તો 8મા ધોરણવાળા શું ભણે, 7માવાળા શું ભણે, 6ઠ્ઠાવાળા શું ભણે, 5મા ધોરણવાળા શું ભણે, 4થાવાળા શું ભણે, 3જાવાળા શું ભણે, 2જાવાળા શું ભણે, 1લાવાળા શું ભણે. આમ દવાખાનામાં પણ એવું જ છે, અલગ અલગ પેશન્ટ, અલગ અલગ દર્દ, અલગ અલગ દવા અને અલગ અલગ પ્રકારના ડૉક્ટર હોવા જરૂરી હોવા છતાં માત્ર એક જ ડૉક્ટરથી આ આરોગ્ય કેન્દ્રને ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે લોકોની માંગ છે કે અહીંયા આ કેન્દ્રમાં ડૉક્ટરની નિમણૂકી આપવામાં આવે. જો આવનાર સમયમાં ડૉક્ટરની નિમણૂકી આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અબડાસા તાલુકાના પશુઓમાં હાલમાં મોટી સંખ્યામાં રોગચાળો ફાટી નીકળ્યો છે. મોટી સંખ્યામાં રોગચાળો નીકળ્યો હોય જેને લઈને મૃત્યુ થતી હોવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે, ત્યારે સરકારની નિષ્ફળ ગઈ છે. જિલ્લાની ટીમ આવીને તાત્કાલિક યુદ્ધના ધોરણે
નિરીક્ષણ કરે અને સ્થાનિક માલદારીઓની પણ માંગ છે. અને જિલ્લા પંચાયતના ઉપનેતા સૈયદ તકીશા બાવાએ પણ જણાવ્યું હતું કે આ રોગચાળાને અટકાવવા માટે બીમાર પશુઓને અલગ રાખીને ટ્રીટમેન્ટ કરવામાં આવશે. પશુઓનોમાં જે રોગચાળો ફાટી નીકળ્યો છે તે પણ અટકી શકે તેમ છે. ત્યારે નલિયાના આગેવાન સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમ કે બીમાર પશુઓને ઘાસચારો, ભૂસો અને સંસ્થાઓ તેમજ સ્થાનિક દાતાઓ એક ટીમ ઊભી કરવામાં આવે અને તમામ સમાજને સાથે રાખીને ઘણા બધા પશુઓને બચાવ થઈ શકે તેમ છે. મૃત્યુ પામેલા પશુઓને ખાડો ખોદી દફન કરવામાં આવે, રોગચાળો ફાટી નીકળે ન તે માટે આ અપીલ કરવામાં આવી છે. આમ અબડાસા તાલુકામાં હાલમાં પશુઓમાં મોટી સંખ્યામાં રોગચાળો ફાટી નીકળતા પશુઓ મૃત્યુના ગર્તમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે સરકારી તંત્ર છે, આરોગ્ય તંત્ર છે, પશુઓનું તે આરોગ્ય તંત્ર પણ નિષ્ફળ ગયું હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. બીજી તરફ જિલ્લાની ટીમ આવીને તાત્કાલિક અસરથી યુદ્ધના ધોરણે કામ શરૂ કરે તેવી પણ માંગ કરવામાં આવી હતી. હાલ અબડાસા તાલુકામાં પશુઓમાં હાલ રોગ જોવા મળી રહ્યું છે, બીમારી જોવા મળી રહી છે, શું કહેશો? અબડાસા તાલુકાની અંદર, સમક્ષ અબડાસા તાલુકાની અંદર ઘણા બધા જાનવરોના મૃત્યુ થયા છે. એ મૃત્યુનો ડૉક્ટરોનો સચોટ કોઈ રિપોર્ટ નથી. એમ કહે છે કે આ જે રોગ છે એ રોગની હિસાબે બીજાને લાગી જાય એવો રોગ છે. પરંતુ હું પણ એક માલધારી છું, જિલ્લા પંચાયતનો વિરોધ પક્ષના નેતા તરીકે નહીં પણ માલધારી પણ છું, ખેડૂત પણ છું. મને ખબર છે કેવી રીતે આ જાનવરોનો મરણ થયા છે. આજે વરસાદ કેવી રીતે પડી તે આપ બધા જાણો છો કે 8-8 દિવસ સુધી, 10-10 દિવસ સુધી સરખી વરસાદ ચાલુ જ રહેતી હતી. અને ચાલુ વરસાદમાં એ લોકોને ક્યાં બાંધવાની જગ્યા ન હોય, એને 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 કોઈ છત નીચે ઉભેલા ન હોય, એ બિચારા જ્યાં ત્યાં બેસી જાય અને વરસાદમાં ઠરી પડે, એને કોઈ ખવડાવવાનું ન હોય, એ ભૂખ ન મારે, એની નાકમાંથી લોહી આવે છે એ ઠંડકની હિસાબે, ઘણા બધા જાનવરો મરી ગયા છે. ને મારી સરકાર પાસે અપેક્ષા છે જેટલા પણ જાનવરો મર્યા છે એની તાત્કાલિક સબસિડી ચૂકવવામાં આવે. અને એ તમામને ઘર વખરી પણ માણસોની ચાલી ગઈ છે, એ માણસોને રોજીરોટી મળવી જોઈએ. એના પણ જ્યારે સરકાર કોંગ્રેસી હતી ત્યારે કેશ ડોટ ચૂકવવામાં આવતા હતા, પણ આજે તો કોઈ ચીજની પૂછાણ નથી કરવામાં આવતું. કોઈ સખી દાતા કરતા હોય તો કરતા હોય, એને ડોનર મરી ગયા ડોનરની વાતો કરતા હોય, પણ જવાબદારી સરકારની હોય છે. વિરોધ પક્ષ તરીકે હું સરકારને ફરજ પાડવા માટે કહું છું કે ભાઈ તમારી જવાબદારી છે અને એ જવાબદારી નિભાવો. લોકો જાગૃત છે હવે અને એ જવાબદારી નહીં નિભાવો તો જેવી રીતે સરકાર બને પડશે એ લોકો જાણે પછી કેવી રીતે ઉતારવું. તો આ જે આ મરણ જો થયા છે, માલધારીઓના માલ મર્યા છે, એક ખરેખર ઠંડકના હિસાબે મર્યા છે અને બીજું કદાચ રોગનો કોઈ એ લોકોનો મને નથી લાગતો કે પુરાવો હોય. પણ એ લોકો પાસે હું માંગ કરું છું, જિલ્લા પંચાયતને હું માંગ કરું છું કે જિલ્લા પંચાયત સુતેલી છે, ટીમો મોકલે ને, નિરીક્ષણ કરે, ટીમો મોકલે, જાનવર કેવી રીતે મરે છે એનો એનો રિપોર્ટ કરે. કેમ નથી કરતા ભાઈ? કરવું જોઈએ રિપોર્ટ, અને સરકાર પાસે એ રિપોર્ટ પહોંચાડવું જોઈએ. અને જે માલિકના હોય અને એને જરૂરી ડૂજાના ઢોર હોય ને મર્યા હોય તો એને ખરેખર સબસિડી આપી